सूरत में औद्योगिक विकास खूब झड़पथी वधी रह्यो छे त्यारे सूरत टेक्सटाइल मार्केटनु सारोली कुंभार्या तरफ विस्तरण थई गयु छे। જ્યાં અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં એક મહિલાએ પોતાના જીવનની બચતથી મૂડી અને બેંકમાંથી લોન લઈ એક શોપનું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ બિલ્ડરને આર્થિક સંકળામણ કે પછી અન્ય કોઈ કારણસર 2 વર્ષથી મહિલાને દુકાનનું કબજું સોંપવામાં ન આવતા મહિલાએ બિલ્ડર પાસે ઉઘરાણી શરૂ કરતા મહિલા અને બિલ્ડર વચ્ચે માર મારી અને બીભત્સ ગાળાગાળીના દ્રશ્યો સર્જાતા હતા, જે વિડીયો કેદ થતા વાયરલ થયા છે। સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટમાં મહિલા દ્વારા બેંક લોન લઈ એક શોપનું બ્રોકર મારફતે બુકિંગ કરાવ્યું હતું અને પૈસા ભરી દીધા બાદ દુકાનનો કબજો માંગવામાં આવતા બિલ્ડર દ્વારા ઠાગાઠૈયા કરી વાયદાઓ કરવામાં આવતા હતા, જેને અંતે મહિલા સાથે બિલ્ડરે જ્યાં સુધી દુકાનનો કબજો ન સોંપાય ત્યાં સુધી ભાડું આપવાનું નક્કી કર્યું હતું, જેને લઈ બિલ્ડરે 2 થી 3 મહિના સુધી ભાડું આપ્યા બાદ ભાડું આપવાનું બંધ કરી ફોન ચકવાના બંધ કરી દીધા હતા, જેને લઈ મહિલા શોપ આપનાર બ્રોકર સાથે બિલ્ડરની ઓફિસમાં પહોંચી અને દુકાનનો કબજો માંગતા બિલ્ડર દ્વારા ફરી વાયદા કરવામાં આવ્યા, જે વાયદો મહિલાને મંજૂર ન હોય બિલ્ડરે એકદમ ઉડાવ જવાબ આપ્યો હતો કે થશે ત્યારે કબજો મળશે, જેને લઈ ઉશ્કેરાયેલ મહિલાએ પોતાના પૈસા પરત માંગતા બિલ્ડરે નહીં દેવા થાય તે કરી લેવાની ધમકી આપતા મામલો બીજ્યો હતો અને માર મારી ઉપર ઉતરી આપો સાથે જ ન સાંભળી શકાય એવી અભદ્ર ભાષામાં ગાળો પણ ફાંડી હતી, જે ઘટના મહિલા અને તેના સાથીઓએ કેમેરામાં કેદ કરી અને વાયરલ કરી હતી। ઘટનામાં તો એવું હતું કે અમે લોન ને એવું બધું કરાવીને અમે આ અયોધ્યામાં દુકાન લીધેલી હતી અને બિલ્ડરે એવું કહેવામાં આવ્યું હતું કે તમે પૂરા પૈસા આપી દેશો અને અમે તમને 30,000 રૂપિયા ભાડા તરીકે જ્યાં સુધી દુકાન નહીં બને ત્યાં સુધી આપશું, બરાબર। પછી થોડાક મહિના 3-4-5 મહિના જેવું આપ્યું હશે અને એના પછી એને ફોન ઉચકવાનું બંધ કરી દીધું, કોઈ જવાબ નથી આપતા, 1-1.5 વર્ષથી કોઈ રિસ્પોન્સ નથી આપતા અને કોઈ હરકો જવાબ બી નથી આપતા, બરાબર, અને ફોન તો ઉચકતા જ નથી। તો અમે રૂબરૂ મળવા ગયા હતા તો નિલેશભાઈ થ્રુ દુકાન લીધી હતી અને એક જતીનભાઈ છે ને એક હસમુખભાઈ છે, તો જતીનભાઈ કીધું કે હસમુખભાઈ તેના ઓનર છે એને તમે મળી લો, બરાબર છે। તો અમે ત્યાં ગયા અને અમે તેને કીધું કે ભાઈ અમારી દુકાન છે આવી રીતના, અમે આટલા બધા પૈસા આપ્યા છે, તમે આટલા તમે 1.5 વર્ષનું કીધું હતું પણ હજી તમે દુકાન બી કંઈ એવું કંઈ ખાસ બનાવી નથી, તમે કામકાજ બી કંઈ છે નહીં તમારું, બરાબર, અને તમે ભાડું બી કીધું હતું તો તમે એનો કોઈ જવાબ બી નથી આપતા ને કંઈ નથી, અમે બી લોન ને એવું બધું લઈને વ્યાજેથી પૈસા લઈને તમને પૂરેપૂરા આપ્યા છે, તો એ કે થશે તો આપશું નકર નહીં આપીએ, એવી રીતના ગલત શબ્દ બોલવા લાગ્યા મારી સામે, એટલે મેં કીધું અમારા બી પૈસા ખોટા થયા છે મેં આવી રીતના, એટલે પછી તે ગુસ્સો કરવા માંડ્યા અને પછી મેં કીધું કે તમારે આવી રીતના તો વાત ન કરવી જોઈએ, તો એ કે આ લઈ નીકળ કરીને મને છે ને મારવા માટે આવ્યા અને મને બહુ મારી અને પછી લોખંડનો સળિયો લાવ્યા અને જે મને બચાવતા હતા આ ભાઈ હસમુખભાઈ છે એને બી એટલા પેટમાં ઘૂસતા માર્યા અને મને તો લોખંડનો સળિયો લઈને અને બધે મારી અને મને મારી બુટ્ટી સોનાની હતી એ બી તૂટી ગઈ અને મને છે ને ફટકે ફટકે અને લોખંડના સળિયાથી બહુ મારી અને મને બહુ કીધું કે જા ભાઈ હું અહીંયા છું તારી તમરી હોય કરી લે જે હોય તે, એવી રીતના બહુ ખરાબ બિહેવિયર કર્યું અહીંયા બધે ભાઈ આ બધું માર્યું મને આ અને છેડ અહીંયા બધે કર્યું અને ગમે ત્યાં ટચ બી કર્યું છે છેડતી મારતા અયોધ્યા મોલ ટેક્સટાઇલ માર્કેટ સારોલી મારવામાં હસમુખભાઈ જ હતા। હું અત્યારે કુંભણિયા પોલીસ ચોકી પૂણા પોલીસ ચોકીમાં હું આવી છું અને હું એમ કહેવા માંગુ છું કે મારા જે પૈસા છે એ બી બધા છૂટા થાય અને મને જે આવી રીતના મારી છે અમારા જ પૈસા લઈને અને અમારા પૈસા લઈ અને અમને જ આટલી ધાપ ધમકી અને મારે છે તો પોલીસને કહીશ કે આમ હું કડકમાં કડક સજા લાય, કારણ કે એક લેડીઝને આવી રીતના મારવું બહુ મોટી ગુનો છે અને મને જાનથી મારવા ઉદીનો એ માણસ કરતો હતો કે મને લોખંડનો એટલો મોટો સળિયો લઈને મને જાનથી મારી શકી હતી ભાઈ અને અમારા સંબંધીની એક છોકરી છે એને 2-2.5 વર્ષ ત્યાં આપણે અયોધ્યા ટેક્સટાઇલમાં દુકાન લીધી છે, ત્યારે જ્યારે દુકાન લીધી ત્યારે બિલ્ડરે એવું કીધેલું કે તમે અત્યારે પ્રૂફ પેમેન્ટ આપી દો અમે દર મહિને તમને 10-20 હજાર રૂપિયા દર મહિને તમને ભાડું આપશે,
તો તી પછી બે કે ત્રણ મહિના ભાડું આપ્યું અને પછી ભાડું આપવાનું બંધ કરી દીધું. પછી જ્યારે એ બિલ્ડરને એ ચાર પાંચ જણા ભાગીદાર છે એવું કહે છે અને ઓલા ઓલાનું નામ દઈ દે અને છોકરી ઓલરેડી બેંગ્લોર રહ્યા છે ભાડે. હવે અહીંથી બધા રૂપિયા આડાવડા કરીને છોકરીએ દુકાન રાખી. ત્યાં દુકાન રાખ્યા પછી છોકરી અહીંયા આવી કે આ મને ભાડું નથી દેતા અંકલ, તમે મારી જોડે આવો ને. કોઈ જવાબ નથી દેતા અને ફોન પણ નથી ઉપાડતા. એટલે હું એ છોકરીની જોડે ગયો. એટલે ત્યાં છોકરીએ બધી વાત કરી, હું તો શાંતિથી બેઠો હતો. પછી એમાં છોકરી યારે જેમ આવે વર્તન મીંડા કરવા, ગેરશબ્દ અપશબ્દ બધું, ભાઈ ભાડું નહીં મળે, આ નહીં મળે, થાય ત્યારે બેસવું અને એ કાંઈ નક્કી નહીં ક્યારે આવે, કોઈ ટાઈમ લિમિટ, કોઈ વસ્તુ કાંઈ નહીં. અને છોકરી યારે બહુ માથાકૂટ કરી. ત્યાર પછી છોકરી યારે માથાકૂટ કરી એટલે છોકરી એકબીજા ગાળા ગાળા આવી ગયા. એટલે જેમ આવે એમ ગાળું મીંડી મીંડા બોલવા પહેલાં. એનું નામ છે હસમુખભાઈ. હસમુખભાઈ એવું કહે છે કે એના માલિક છે બિલ્ડર. અને ત્યાર પછી છોકરીને મારી, બહુ મારી છોકરીને. એટલે હું આડો ફર્યો એટલે મને પણ માર્યો. મારો છોટ બોટ બધું ફાડી નાખ્યું. આડો ફરવા ગયો કે ભાઈ રહેવા ગયો તો છોટ ફાડી, ખીચા બીચા ફાડીને અને મને પણ હાથ ઝાપટ ઝીકી દીધી. એક ત્રીજા ભાઈ હતા એને પણ માર્યા. ત્યાર પછી છોકરીને બહુ મારી અને પછી અંદરથી સરિયો લેવા અને સરિયે છોકરીને મારી. મારો ફોન લઈ લીધો. મારે એને ખબર પડી ગઈ કે આ ભાઈ રેકોર્ડિંગ કરે છે વિડીયો. એટલે એને ખબર પડી ગઈ એટલે મારો ફોન લઈ લીધો. એને ફોન લીધા પછી ફોન આપતા નહોતા અને મને કહે તું ડિલેટ કરીને કે તારી મા બેન એક કરી દઉં, આમ કરી નાખું તેમ કરી નાખું, તું મને ઓળખતો નથી, હું હમણાં કુમાર કાનાણીને હમણાં આમ કરી નાખું તેમ એની ધમકી આપતા હતા. કુમાર કાનાણીને મારવામાં ત્યાં હતા બે ત્રણ જણા, પણ આ ભાઈ એક જ મારતા હતા. હસમુખભાઈ એ એક જ મારતા હતા. છોકરીને એને માર્યું, મને પણ એને માર્યું અને પહેલાં પણ એને માર્યું. કેમ કે મારો એને ફોન લઈ લીધો અને મારા ફોનની મલકો રેકોર્ડિંગ હતો. એટલે કે તું રેકોર્ડિંગ કાંઈ જ ના કાંઈ નહીં કે તને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. પછી મેં એને કીધું ભાઈ એમાં કાંઈ છે નહીં. પછી ધરાર મેં એને ફોન લઈ લીધો અને મારા ફોનમાં તો ઓલરેડી રેકોર્ડિંગ ચાલુ હતું. એ આખું રેકોર્ડિંગ થઈ ગયું છે બધું. હા બધી વસ્તુ, આ બધી વસ્તુના પુરાવા મારી પાસે છે. અને એ ધમકી મારતા હતા બધાની કે હું આ મારે આમ છે મારે તેમ છે, બધા પુરાવા છે મારી પાસે. આ ઘટના છે સારોલી અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ. મહિલાએ બિલ્ડર દ્વારા બેફામ રીતે ગાળો ભાંડી માર મારતા મહિલાએ આખરે પૂણા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ કરી હતી. અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટના બિલ્ડર દ્વારા પૈસા લઈ દુકાનનો કબજો નહીં આપવો કેટલું યોગ્ય છે? બિલ્ડર દ્વારા ચોરી અને ઉપરથી સીના જોરી કેટલી યોગ્ય છે? બિલ્ડર દ્વારા મહિલાને અપાયેલા જવાબ કેટલા યોગ્ય છે? બ્યુરો રિપોર્ટ, હિન્દી ન્યૂઝ, સુરત.